હલો ઢીંગા ફોટા ફોરાલ ભાઈ, હાલો હાલો. ઓહ નો, લા કયો છે એ? હા તો ને છે એ તો તો પાહો લાંબો હેલ થઈને પડ્યો એમ. એક તો મારો તાટ્યો હમણાં ભાઈ નાખે. આ મનસુક એ ઉભો થાય જો તો નથી જાઓ ને નીકળી પડો છો આંધળો છો મનસુક. હા એક નાખ ને પાહોમ જોતો એમ ખગુરિયા જેમ પડ્યો ઉભો થાય. હવે તો એને હે ખગુરિયા જેમ મરી નાખ્યો ને લા ઓલે ખબર એ ખગુરિયા જેખા એ એ જેટા. હાલે મનસુખ જો એટલે તું જોયું ઢીંગા ઓળખે તું આને? નાના મનસુખ હું નથી ઓળખતો એને. એટલે આ ઓલો મૂછડ મેં આને કેટલી વાર મારેલો તને ખબર? આ મૂછડ છે એટલે તે મને મારેલો. ઊંધા માથા પાડી દીધો બાપા કરે લાગ્યું મને. તું રો તમને શું વાગ્યું લે? અહીં આટી ગયો ઢીંડો ભાઈ પાટું એક પણ જોવાય ને હલા એમ રસ્તામાં ગાડીઓ પડી હોય. પણ તું ગાડીમાં કેમ બેઠો છે? મલન માં ઢૂંડા નાખે એમ બેઠો ને એટલે અહીંયા પાટ પાટ ઉડી ગયું. હલમ ક્યાં ક્યાં ઉપાડ પોતે ને આખું ગામ નો ગોતો હોય હું ગામ ને ગોતો હોઉં. આ બધા સવો ક્યાંય કેશું ભાઈ પણ તમે 3 વર્ષ થી ક્યાં આવી ગયા? હું 3 વર્ષ તા ભૂરી ની આરે મારા કેસ હાલતો તો કેસ છૂટા છેડા નો. પછી હું છું એનું હું થાય હું જીતી ગયા. વાહ વાહ કેશું ભાઈ જોયું. હા કેશું ભાઈ કેસ જીતી ગયા ભૂરી આરે. એલા હું નાય ભૂરી ની જીતી ગયા. અરે બહુ કર્યું તો હવે તમે બીજી લાવ્યા કે? લા લાવવાની વાત ક્યાં? તું જેવો સેવો હું. વાહ મનસુખ વાંઢો અને કેશવ વાંઢો જોયું છે? જોયું જોયું મનસુખ વાંઢો ને કેશવ વાંઢો. હવે આપણે બે છે ને કેશુભાઈ કોલના ભાવમાં રખડશું ગામમાં બરોબર ને? એ કેશવ નહીં, કેશવ નો રખડે. એ તો બધું ઠીક. તમે 3 વર્ષે ઓલા ગામમાં ધોકોળ ને કેમ આવ્યા? હું ગામમાં ધોકો લઈને હુકામ આવ્યો એમ? હું મારી વળી ઓવડી ખાલી કરાવવા આવ્યો એમ? લેતી છે તો તમે ઓવડી ખાલી કરાવવા આવ્યા છો? લેતી એલા પણ ઈ ઓવડી તો તમે બાબુ દાદા ને દઈને જાહે ને? હા હા તો બાબુ દાદા ને એની અરે રહેતો એનો ભાણિયા વાલમભાઈ. તે બાબુ દાદા ને એના ભાણિયા વાલમભાઈ છે કે નહીં? એને પૌણા દીધો ભૂરી અરે. તમારી નહીં બીજી ભૂરી ભાવનગર ની ઓ બાત. એને અરે પૌણા વીન વાલમભાઈ ને એની ઓવડી આપી ને બાબુ દાદા વૈયા જાય બાબુ ડો હવે જા અને મારી ઓળી માં ચાલો વાલમભાઈ રે. નહીં નહીં ઓ મનસુખ વાલમભાઈ તો નહીં જ મારી ઓળી માં. તો એ ઓળી ને હું તમે કોઈને આમ ગળામાં પહેરાવાના છો? મારી ઓળી માં હું શેલી પે કિસે લે ગજાડા ને પૂરી દેસ પણ વાલમભાઈ તો નહીં જ. જોઈ ઢીંગા આ ગજાડા લે કે હમજે નહીં. હા કોલા ગજાડા કતો એમને કેશું ભાઈ નો રેવા દેવાય વાલમભાઈ ને ઓડી માં નો રેવા દેવાય. હું જો સાફ ન્યા તો આ લો તો આ ડમરી સળાવી દો તો બકા કેશો નકર કેશો બકા ને મારું કામ પડત કેજો તમ તાર હું આવી ભાઈ તારે જોવણ નો ખાલી આમ ઉભો રે ને જોવણ નું કેશો હું કરે માલમ. ફૂલે કે સડી સકલી ફૂલે કે સડી જો હમણા કેશો ના પીસડા પાડી દે વાલમભાઈ ની. એ તો કાય ને ચકલી ભલે ફૂલે કે સડી પણ એઠી નો પડે. આજ બા જોવા દે મારા બેટા ખરા હો. વાહ હું કેસડવા મીજો બાબુ ડાખાને ઓવડી દે અને ગજબ મેં આપી ઓવડી કોને અને અંદર ગરી ગયું કોણ?
ફણી ના બાબુ ડોહાને ખબર છે, એના ભાણા ને ઓળી દઈ જાય. આ તો કેશવ ભૂકા કાઢી નાખે તો જ બકે. બાબુ ડોહા આસપાસ બાબુ ડોહો અને વાળમ ભાઈ તો વાળમ ભાઈ પીસડા પડી દઉં તો જ કેશવ બકે. જુઓ તમે લાવશો હવે વાળા મારી ઓળી બધી બાબડ્યો. એમ તો હજી ખાલી ને કરે હો, ખાલી તો કરશે જ ને. એમ એમ ખાલી કરે છે નહીં. હજી તો મારી હામો થા હે, ઈ હામો થા હે. એમને જ ગાંઠેવો, આપણે લાગે ભોળો આપણી ભોળો નથી. વિનયની છે નામ ભલે વાલમ, પણ જયારે માનશે ત્યારે એને બે મૂકીને ઈ ખબર પડશે. પીછે જાય સીધી લીધી. એમ તો ઘડીક માલા કાઠલો પકડી જાય હામો થાય, પણ આ તો કેશવ કાંઈ ઘટવાનો દે. ભલે હામો થાય ખબર પડી ગઈ, બે અટી જાય એટલે પછી આમ સીધી લીધી થઈ જાય તો જ બકા કેશવ જાતમાં. અહીંયા છે હોળી આવી ગયો પડખે. આ મારું જ મકાન છે, મારી જ ઓળી. આ બારી બદલાવી નાખી, બાવડી બદલાવી નાખ્યું. કવડી અવડી મોટી સરસ બારી હતી ને ખબર પડતી કોણ આવ્યું બધા, કોઈને બધી ખબર પડતી. કોણ છો ભાઈ? અંદર મહેમાન જમે, અંદર હું ડોકો છે મારો હો. ઈ તો મને ખબર, અંદર મહેમાન જમે, પણ તમે કોણ? એ હું ભૂરી, આ ઘરની માલકીન. ઘરની માલકીન? ઘરની માલકીન ના મોઢા આવા ન હોય, મોઢા જોવા જોઈએ માલિક કોણ છે એમ ખબર પડવી જોઈએ. તમારે કોનું કામ છે? ઈ કયો ને અહીંયા રહે કોણ? જરે હું રહું ભૂરી, ભૂરી રે એકલા? ના ના, તો માર ઘરવાળા રહે ને. ઈ ક્યાં? ઈ બાર હોય, કામે ગયા હોય અત્યારે. બાર? હા કામે ગયા હોય ને. તો એને જરાક બોલાવી લેવો તમે ને. કાઈ નું હું કામ છે તમારે? સેવો કોણ તમે પેલા? ઈ કયો ને? હું જે ઓયા ઓડી નો માલિક છું, આ ઓડી મારી છે. મગજ એટલો ખાટો, એટલો ખાટો, એટલો ખાટો ને કે ગામમાં તમાર જેવી વાયડી વિકેટ છે ને 8-9 છે, પણ 6-7 દિવસમાં એકાદી તો માર ખાતી જ હોય, એટલો ખાટો છે. એટલે તમે અહીંથી વ્યા જાવ ને તો તમાર ભાઈ બહુ હારા કહેવાય. હું ઈ જ કહેવા માંડું, ભાઈ મારા હારા કહેવાય ને ભાઈ એના હારા કહેવાય. નકર ઈ વિકેટ આયા હોત ને તમારો ઘરવાળી વિકેટ, એને ખબર પડી જાત કે કોણ હતું કોણ છે. એની પાસે મારું બાયોડેટા જાણજો, ખાલી એટલું કહેજો હું છે હાથ દેતો હતો. એ અહીંયા આવ્યો તો આપણી ઓળી ખાલી કરાવ, ખાલી એટલું કહેજો. વડાપ્રધાન છો? વડાપ્રધાન ની બધી રેવા દે, આજે હાલે છે હાલવા દે, અને તું શાંતિ રાખ. કોણ છે પૂરી? મહેમાન છે કોઈ? હું પોલીસ, પોલીસ માંથી રિટાયર નથી ને. પોલીસ વાળા તો પોલીસ વાળા ની ધમાલ હાલે છે એટલે અહીંયા આવ્યો. એટલે અહીંયા આવ્યા તો હું તમને શું કહું, તમે અહીંથી વિયા જાઓ, નકર સંતુ અમને સમજાઈ દે કે મારો મગજ છે ને કેટલો ખરાબ છે. એ માર ઘરવાળા તો મારતા તમને મારશે, નકર હું આટી દીયો ત્યારે સમજાવ તું. એલા વાલમ ભાઈ ઓડી ના માલિક છે, હું જડે આવ્યો ઓડી નો માલિક હું છું. પૂરી નો મગજ નહીં તને ખબર નહી. શાંતિ રાખીશું. અરે સંતુ બનતું અહીંયા નો આવે, આ તો કોનો આથડી જોઈ આવલે આવે ને એને પૂછી દેજે. આ સંતુ ને કોનો ઓડી જોઈ હું જાહો વાહે. આ બગન ભાઈ પૈસા દઈ દેવાય ગમે ના હો. હા ખબર ખાશો પછી માં એલા પણ આવાય ભરે કરી આમ પણ તડકાના નકરા ફરતા જ હોય એમ. આમ સીધો ઉભો રે બોલ મારા. તમે હે તમારથી તડકા સહન ન થાય ને તો ઘરે હુઈ રહેવાય, ફરવા મળ્યો તડકાનો બોલો. હે તેરી હું એટલે તમારે લીધે હું ફર્યો,
અને તમે તમારા ઘરે હોત ને તો તમે મારા જેમ આમ ભોસકડી જેમ ફરતા હોત. બાપા મારા લીધે ફર્યો તું, મારા લીધે લે તો હેઠા રીત બે હતા, નાખ્યા છે કોઈ કે તમારામાં. હા પણ તમારા લીધે જ નાખ્યા એમ તો કહો. તમારા ઘરે કોક આવ્યું અને તમારું ઘર ખાલી કરવાનું કહેતો તો ઈ મારું લે તો મારા ઘરે. હા મારું ઘર ખાલી કરવાનું લે તો પછી મારી મારી પાડી ન દેવાય. હવે મારી મારી પાડી દેવાનો તો ત્યાં મને ભોસકડી જેમ ફરાવ્યો તે તમારી પાસે પહોંચજો. હું કોણ છે, ક્યાંનો છે, ક્યાં જોઈ? હું એને ઓળખતો ન, મેં કોઈ દી એને જોયો ન. મુસિયામાં આમ કરતો તા હવે મારા ઘરે કોક ગીરી ગયું છે અને કે ઓરડી ખાલી કરો, એના મગજમાં તડકો ગીરી ગયો હોય ને બે નાખો ને તોલામાં જાય એટલે એનો મગજ ઠંડો કરી નાખું. એ હા શું વાલમ ભાઈ, અત્યારના માણસો કઈ જોતું ને ગમે ત્યાં ગળી જાય એટલે મનમાં ધારે હું મારા ઘરે મારા ઘરે. હા એમ તમારા ઘરે ધોકો લે ધોકો લે. આપડે બે નહીં પહોંચીએ કે આપડે શાયરી રહી શાયરી થી મારીએ ને. એ અમર ના હોય ભાઈ, આવા નો હાલા બીકણા બધા વૈયા જાય વંડિયું ઠેકી ને આમાં હજર જોયું હજર. હા તો હાલો. હા બે નો ઘરે જાઓ હજર થઈ મારી જવો. ઢીંગા હા વાલમ ભાઈ હું ભર્યા ગયા છે પણ એને ખબર નથી એના ઘેરે કેશું આવેલો છે એમ. આવો હમણાં વાલમ ભાઈ ને જો તું મારી મારી પાડ દે અને આપણને તને જોવાની મજા આવશે. જાવું છે જો હા જાવી હાલા લાલ. ક્યાં ગયું ક્યાં ગયું? કોણ આવ્યું તું? હું પણ રહી રહીને આયા. તમે એ ભાઈ તો વિયાઈ ગયા. હું કેતો હોઈ મગજ નું દહીં કરી નાખ્યું કે પેલા હું આ ઓયડી માં રહેતો તો આ ઓયડી મારી છે, આ ઓયડી ખાલી કરી નાખજો ને હું મારી વહુ રહેતા હતા ને એવું બધું મને કહેતા હતા. કેથી પડાય રહેતા હોય તન પાણી ના માટે લેવું? પણ તમે લાયા પણ એ કે માર હું કરું અને નકરું મૂછ આમ ચલાયા કરે વાળા આગળ જાણે નવાઈ નવાઈ ની મૂછ હોય. અને વળી પાછું તમારું હું કીધું ખબરી એ કે તો તમારા ઘરના ભાઈ હારા છે કે હું અત્યારે અહીંયા છું ત્યારે અહીંયા તમારા ઘરે નથી. મારું એવું કીધું મારું તમારું એવું કીધું. યુ ક્યાં ઈ ગામ માં ગયું આ દરવાજા ઉપરથી મને યાદ આવ્યું ઈ કે આ દરવાજો ઈ કે બદલાઈ નાખ્યો મારો ઈ કે નહીં આ બારી હતી ને એવું બધું કહેતા હતા. હાઈ પેલા આઈપી એવું કહેતો તું? એવું એને કેમ ખબર? આ વાલમભાઈ તને હું ભરી આવ્યા પણ ઓલો કેશુ તો અહીંયા છે ને એ તો નીકળી ગયો. અને ભાઈ એનું નામ ભુરિયા તું એમ કીધું મને. ભુરિયા ની વહુનું નામ હતું? એટલે પણ ઈ તો એવો તો એક જ માણસ છે પણ ઈ અહીં આવે નહીં. ઈ કેદુનું ફિટ થઈ ગયેલું છે આ કેસ લડે કોક ની. તમે એને ઓળખો? હું ઓળખું આવે નહી મને વેમ તો પડે છે ઈ હોય તો. મારો આરો છે ને ઈ પોલીસ કેસ માં આવી ગયેલો છે એની બહુ ભૂરી હતી ને કેસ કર્યો એની માથે છૂટા છેડા નો. ઈ મને એમ કેતું તું ઈ કે પોલીસ મારી વાહે રખડે અને કે એટલે હું અહીંયા આવી ગયો છું રામ ને તેમ ની કે મારો મગજ ખરાબ છે ને પોલીસ આખા બાર ગામ ની મને ગોતે ને એવું કેતું તો ઈ. એવો જ છે ઈ લખંડ નો પૂરો છે. પેલી વાર લગ્ન કર્યા ને સો સાત વાર લગ્ન કર્યા ને ઈ લખંડ નો હાવ પૂરો પૂરો છે. સાચું કા? તો પણ ઈ તો તમને ગામ માં ગોતે ઈ હશે એ એમ હવે એમ કીધું હું કેશુ કેશુ એમ કરતો હતો. નામ તો નથી લીધું પણ મૂછ ઉપર નકરો હાથ ફેરવતો હતો. ક્યાં ગયું? તમને ગામ માં ગોતવાઈ ગયું. અત્યારે નથી જવાનું તો ગામ માં જવાનું છે પણ બીજા ભાગ માં. તમે આવજો કેશુ ને વાલમભાઈ બે બાદ છે પણ બીજા ભાગમાં.